ઓકે આજે આપણે ચેપ્ટર નંબર 3 ધ માર્કેટ આપણે જે ક્રોસ સેક્શન છે બરાબર એ ક્રોસ સેક્શન ના ચેપ્ટર નંબર 3 આપણે આજે જોઈશું તો ક્રોસ માં ચેપ્ટર 3 છે ધ માર્કેટ એ જોઈશું આપણે સેટરડે વોઝ માર્કેટ ડે શનિવારે એટલે કે માર્કેટ ડે છે માર્કેટ ડે હતો હવે આપણે ગામડામાં તમે જુઓ તો એક દિવસ નથી કરેલો હોય એ દિવસે શું હોય છે માર્કેટ ભરાતું હોય છે આપણે સિટીમાં કેવું છે દરરોજ માર્કેટ ભરાતું હોય પણ ગામડાની અંદર કેવું હોય છે કે એક દિવસ એવું હોય કે જેની અંદર માર્કેટ ભરાતું હોય અને માર્કેટની અંદર બધી જ વસ્તુઓ તમને ત્યાં આગળ મળે કર્યાણાથી લઈ શાકભાજીથી લઈ બધી એક મેળા જેવું આપણને લાગે તો આ એવા જ એક ગામડાના એક માર્કેટની વાત છે સેટરડે વોઝ માર્કેટ ડે શનિવાર હતો એટલે કે માર્કેટ દિવસ હતો લીલા વોકઅપ કરી લીલા જે હતી એ વેલી ઉઠી ગઈ હતી શી વોશ્ડ હર ફેસ એન્ડ હેન્ડ્સ અને એને એને આઈને મોઢું અને હાથ ધોયા ધ બુલો કાર્ડ વોઝ રેડી અને જે બુલો કાર્ડ એટલે કે જે બળદ ગાડું હતું એ કેવું હતું રેડી યાસ્મીન એન્ડ હર ગ્રાન્ડ મધર કેમ ટુ હર હાઉસ અને યાસ્મીન અને એની દાદી આ બે જણા તેના ઘેર આવ્યા હતા કોના ઘરે આવ્યા હતા તો આ લીલાના ઘરે આવ્યા હતા પુટ ધેર બાસ્કેટ્સ ઇન ધ ધે પુટ ધેર બાસ્કેટ્સ ઇન ધ બુલો કાર્ડ અને જે બળદ ગાડું હતું એની અંદર એમને એમની બાસ્કેટ્સ મૂકી ધેન ધે ક્લાઇમ્બ ઇન ક્લાઇમ્બ ઇન એટલે કે બળદ ગાડામાં ચડી અને અંદર બેઠા ક્લાઇમ્બ ક્લાઇમ્બ શબ્દ છે ક્લાઇમ્બ એટલે ચડવું એટલે બળદ ગાડામાં ચડી અને અંદર બેઠા ગોપાલ એન્ડ સીતા ડીડ નોટ ગો ઇન ધેમ ગોપાલ અને સીતા તેમની સાથે નહોતા ગયા બે વેન ટુ સ્કૂલ જે ગોપાલ અને સીતા આ બે જે હતા એ ક્યાં ગયા એમની સાથે નહોતા ગયા એ ક્યાં ગયા હતા તો સ્કૂલે ગયા ઇટ વોઝ ડાર્ક એન્ડ ધ સ્ટાર્સ વર ઇન ધ સ્કાય અને એકદમ કેવું હતું અંધારું હતું અને તારા આકાશમાં હતા યાસ્મીન એન્ડ લીલા સ્લેપ્ટ ઇન ધ કાર યાસ્મીન અને લીલા આ બે જણા આ કાર્ટ એટલે કે ગાડાની અંદર સૂઈ જાય છે કાર્ટ એટલે તમને ખબર હશે કાર્ટ એટલે ગાડી થશે મીઠું નહીં લગાવી દેવાનું ઉપર નીચા મતલબ એનો બદલાઈ જાય ઓકે યસ યાસ્મીન અને લીલા સ્લેપ ઇન ધ કાર્ટ એના પછી છે રાધાબાઈ એન્ડ અમીનાબાઈ સ્લેપ ટુ રાધાબાઈ અને અમીનાબાઈ એ બંને પણ એ ગાડામાં સૂઈ જાય છે લીલાસ ફાધર શટ ઇઝ આઈઝ લીલાના ફાધર પણ સૂઈ જાય છે બટ ધ બુલોક્સ ડીડ નોટ સ્લીપ અને જે પણ બળદ જે છે એ સૂતા નથી ધે વોક ઓન એન્ડ વન અને તેઓ ચાલતા જ રહે છે ધે કેમ ટુ અ બ્રિજ ઓવર અ રિવર અને પછી એ ક્યાં આગળ આવ્યા તો નદી કિનારે જે બ્રિજ હતો પુલ હતો ત્યાં આગળ આવ્યા જે સ્ટોપડ છે અને ત્યાં આગળ તે રોકાઈ જાય છે લીલાસ મધર ટુક સમ ફૂડ ફ્રોમ હર બોક્સ એન્ડ સમ મિલ્ક ફ્રોમ હર પોટ તો જો જે લીલાની માતા છે એ શું લઈને આવે છે તો ફૂડ શેમાં છે તો બોક્સમાં છે અને મિલ્ક શેમાં છે તો મિલ્ક શેમાં છે તો પોટમાં પોટ એટલે શું થશે ગળો તો પોટ એટલે કે ગળામાં શું હોય છે તો મિલ્ક હોય છે બરોબર અને બોક્સની અંદર શું હોય છે લંચ એટલે કે ખાવાનું ફૂડ હોય છે ધે એટ ધ ફૂડ એન્ડ ડ્રેન્ક ધ મિલ્ક તેમણે ફૂડ એટલે કે ખાવાનું ખાધું અને દૂધ પીધું ધ બુલોક્સ ડ્રેન્ક વોટર એટ ધ રિવર એન્ડ એટ ધ ગ્રાસ નિયર ધ રિવર હવે જે બળદ હતા તેમણે શું કર્યું તો ભાઈ નદી જે હતી એ નદીમાં એમણે પાણી પીધું અને પછી જે ઘાસ હતું નદીની આજુબાજુ એ ખાધું ધે વેન ડ્રોન તેઓ ચાલ્યા એટ લાસ્ટ ધે કેમ ટુ ધ માર્કેટ અને છેલ્લે હવે તેઓ માર્કેટમાં આવી જાય છે ધે ગોટ ડાઉન ફ્રોમ ધ બુલો કાર્ટ અને તેઓ બળદ ગાડામાંથી નીચે ઉતરે છે ગેટ ડાઉન એટલે શું થાય નીચે ઉતરવું એનું ભૂતકાળ છે ગોટ ડાઉન એટલે કે બુલો કાર્ટમાંથી એ લોકો નીચે ઉતરે છે મેન એન્ડ વુમેન કમ એન્ડ ટોક ટુ ધેમ માણસ એટલે કે પુરુષો અને સ્ત્રીઓ આવે છે અને તેમની સાથે વાતો કરે છે લીલાસ મધર સોલ્ડ હર ટોમેટોઝ અને જે લીલાની જે મમ્મી હતી એ શું વેચે છે તો ટોમેટોઝ વેચે છે એન્ડ યાસ્મીન ગ્રેન્ડ મધર સોલ્ડ હર એગ્સ અને યાસ્મીનની જે ગ્રેન્ડ મધર છે એ ઈંડા વેચે છે
લીલાસ મધર બોટ અ ન્યુ પેન. હવે લીલાની માતા જે છે એ શું કરી દે છે? તો ન્યુ પેન. તો પેન પેન એટલે થશે કઢાઈ, બરોબર. અથવા તો પેન પેન એટલે તવો પણ કહી શકાય, કઢાઈ અથવા તો તવો, તવો પણ તમે કહી શકો છો, તવો અથવા તો તવી, બરોબર. કદાચ તમે જોયું હોય તો ફ્રાઈંગ પેન જેવો શબ્દ સાંભળ્યો હશે. નેક્સ્ટ, અને પછી યાસ્મિન્સ ગ્રેન્ડમધર. યાસ્મિનની ગ્રેન્ડમધરે શું કર્યું? બોટ સમ સુગર. યાસ્મિનની જે ગ્રેન્ડમધર છે એ સુગર કરી દે છે, એટલે કે મોરસ કરી દે છે. લીલા એન્ડ યાસ્મિન પ્લેડ વિથ ચિલ્ડ્રન એટ ધ માર્કેટ. લીલા અને યાસ્મિન એ માર્કેટમાં જે બાળકો છે એમની સાથે રમે છે. ઇન ધ ઇવનિંગ ધે રિટર્ન હોમ, અને સાંજે ઘરે પાછા ફરે છે. ગોપાલ છે, ડીડ યુ ગો ઇન અવર ગુલોક કાર્ટ? ગોપાલે કહ્યું કે શું તમે અમારા ગુલોક કાર્ટ એટલે કે શું તમે અમારા બળદગાડામાં ગયા હતા? લીલા છે, યસ વી ડીડ, હા અમે ગયા હતા. સીધા આસ્ક્ડ, ડીડ યાસ્મિન્સ ગ્રેન્ડમધર ગો વિથ યુ? શું યાસ્મિનની દાદી પણ તમારી સાથે આવી હતી? લીલા આન્સર્ડ, હા, મતલબ યસ સી ડીડ, હા તે આવી હતી. સીધા સે ડીડ મધર સેલ હર ટોમેટો છે ધ માર્કેટ? શું મમ્મીએ ત્યાં આગળ ટામેટા વેચ્યા હતા? લીલા આન્સર, યસ સી ડીડ, સી સોલ્ડ ધ ટામેટો, હા તેને ત્યાં ટામેટા વેચ્યા હતા. વોટ ડીડ યુ બાય એટ ધ માર્કેટ? તમે ત્યાં શું ખરીદ્યું એવું ગોપાલે પૂછે, ગોપાલે પૂછ્યું. મધર બોટ અ ન્યુ પેન, એને કીધું કે લીલા કહે છે કે ભાઈ મમ્મી જે હતા એમને એક નવી કઢાઈ અથવા તો કહો એમને ખરીદ્યો છે. યાસ્મિન્સ ગ્રેન્ડ મધર બોટ સમ સુગર, અને યાસ્મિનની જે દાદી છે એને કેટલીક મોરસ ખરીદી છે. સીતા આસ્ક, ડીડ યુ બાય સ્વીટ? શું તમે મીઠાઈ કે એવું કંઈ ખરીદ્યું છે? લીલા સે નો વી ડીડન્ટ, ના અમે નથી ખરીદ્યું. વી બોટ બેંગલ્સ, અમે બંગડીઓ ખરીદી છે, બરોબર. બેંગલ એટલે શું થશે? બંગડી. હવે જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝમાં કેટલાક ક્વેશ્ચન આન્સર છે. વેન ડીડ લીલા લીલા વેક અપ ઓન ધ સેટરડે મોર્નિંગ? તો સેટરડે મોર્નિંગમાં લીલા ક્યારે ઉઠે છે? તો પહેલા જ પહેલી લાઈનની અંદર તમને આન્સર જોવા મળે કે લીલા ક્યારે ઉઠે છે. તો આપણે કહી શકાય કે લીલા વોક અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એટલે કે લીલા સવારમાં કે વહેલી ઉઠી જાય છે. નેક્સ્ટ, વોટ ડીડ યાસ્મિન એન્ડ અર ગ્રાન્ડ મધર પુટ ઇન ગુલોક કાર્ટ? હવે યાસ્મિન અને એની ગ્રેન્ડ મધરે ગુલોક કાર્ટમાં શું શું મૂક્યું? તો જો શું મૂકીએ છે અંદર, રીડ કરો એટલે તમને આન્સર આવડશે ફટાફટ. અને આપણે જે ક્વેશ્ચન આન્સર જે આપણે સ્વાપ ઓછી લખીશું એ વખતે ડિસ્કસ કરીશું ફરીથી. બાસ્કેટ્સ, યસ, શું આવશે? બાસ્કેટ. એના પછી વોટ ડીડ લીલાસ મધર ટેક ફ્રોમ ધ ફ્રોમ હર બોક્સ? વોટ ડીડ લીલાસ મધર ટેક ફ્રોમ હર બોક્સ? બોક્સમાં, ઓકે. એના પછી વોટ ડીડ ધ બુલોક્સ ઈટ? બળદો શું ખાધ શું ખાધું? બરોબર, ઘાસ ખાધું. ઓકે, ક્લિયર. તો આ હવે આપણે વર્કબુક એટલે કે સ્વાધ્યાય પોથીમાં આપણે ત્રીજું ચેપ્ટર ફિલઅપ કરીએ છીએ. દરેક ગણ સ્વાપોથી કાઢશે, કાઢેલી જશે. મેં પહેલાં જ કીધું આ ચેપ્ટર પતે એટલે આપણે સ્વાપોથીમાં જે લખ્યું છે. પેરેગ્રાફ નંબર વન, ચલો પહેલા નંબરનો ક્વેશ્ચન છે. અત્યારે જે પેરેગ્રાફ આપેલો છે જો જ્યાંથી એટલે શું આન્સર આવે આપણને ખ્યાલ આવે. વેન ડીડ લીલા વેક અપ? હમણાં જોયું આપણે. તો જો ડીડથી પ્રશ્ન પૂછાયો છે એટલે કે આપણે આન્સર ડીડથી પ્રશ્ન પૂછાય ત્યારે કઈ રીતે લખવો જોઈએ? તો ભૂતકાળમાં લખવો જોઈએ. તો શેનું ભૂતકાળ થાય? તો જે ક્રિયાપદ છે એનું ભૂતકાળ થાય. તો જો વેક લખેલું છે, વેક પ્રશ્નમાં વેક લખ્યું છે ને, પ્રશ્ન પૂછ્યો છે નીડી અને બેક લખ્યું છે, તો બેક નું શું થઈ જશે? વોક થઈ જશે. એટલે જ્યારે પણ નીડી પ્રશ્ન પૂછાય તો જવાબ આપતી વખતે જેટલા ક્રિયાપદ હોય એ ક્રિયાપદ નું શું કરવું પડે? ભૂતકાળ કરવું પડે. તો પ્રશ્ન ની અંદર તમે જો કેટલું કેટલા ક્રિયાપદ છે, તો એક જ ક્રિયાપદ છે બેક અપ, તો બેક નું શું થઈ જશે? વોક થઈ જશે, બરોબર. તો આપણે આન્સર બનાવીએ પહેલાનો, લીલા વોક અપ અર્લી
कौन से एकेडमिक होंगे? What did Yasmin and grandmother put in bulo cart? तो यास्मीन ने नहीं grandmother bulo cart में सूम के से baskets जो yes तो लकी सु यास्मीन and her grandmother
व्हाट डिड बुलडॉग्स ईट तो એમાં શું લખાય ધ બુલડોગ્સ ધ બુલડોગ્સ હવે ઈ ડીડ થી પ્રશ્ન પૂછાયો છે તો ઈટ નું શું રહી જશે એટ ધ બુલડોગ્સ એટ ગ્રાસ ક્યાં તો ગ્રાસ નિયર ધ રિવર બરાબર लीलाज मदर टूक सम ये आवडी जाय आपणने पोट जो छेल्ले वाचवानो पोट लखी जाय पोट लखी छु आवे मिल वेरी गुड चलो द बुलो केट ये पण आवडी जाय बोलियो तो हवे आई जाओ आपणे पॅरेग्राफ नंबर 4 व्हाट डिड लीलाज मदर सेल तो जो डीड छे तो आपणे सेल नु शु करीशु यस वेरी गुड तो लखी आपणे लीलाज मदर सु एच यू बी ने बराबर चलो नेक्स्ट व्हाट डिड यास्मिन ग्रैंड मदर से यास्मिन की ग्रैंड मदर सु एच यू टू सॉलिड्स बराबर यास्मिन ग्रैंड मदर તેનું શું કરી દઈશું આપણે સોલ એક્સ વોટ ડીડ લીલાસ મધર બાય લીલાની મધરે શું બાય કર્યું તો પેન શું પેન પેન બરાબર લીલાસ મધર बरोबर बाय छे तो એનું ભૂતકાળ શું કરી દઈશું બોટ અન યુ પેન લખવાની પેન નહીં તો બરોબર શેના માટે રોટલી કરવાની કે ઢોસા કરવા ઢોસા કરવાની ઢોસા કરો સારું ચલો હવે ક્વેશ્ચન નંબર 4 વોટ ડીડ યાસ્મિન ગ્રેન્ડ મધર બાય હવે યાસ્મિન ની ગ્રેન્ડ મધરે શું બાય કર્યું જો ગમે ત્યારે પ્રશ્ન પૂછાય તો કન્ફ્યુઝન એ જો જો પેરેગ્રાફમાંથી લખવાનું હોય તો આપણને ખબર પડી જાય પણ જો એમસીક્યુ માં પૂછાય તો યાદ રાખવાનું લીલાની મધર છે તો એમાં પેન લખવાનું યાસ્મિન ની ગ્રેન્ડ મધર હોય તો શું લખવાનું આપણે એમાં સુગર લખવાનું તો લખી આપણે યાસ્મિન જો આની અંદર મધર છે તો મધર શું કરી દે પેન અને ગ્રેન્ડ મધર શું કરી દે તો સુગર બાયનું શું કરી દઈશું બોટ સમ સુગર લખી ના પર
What did Gila and Yasmin do? Gila and Yasmin played with the children at the market. बराबर बराबर. यीशु का दादा तो रमता था मार्केट में छोकरा बोले तुलसी आपने गीला एंड यास्मीन प्ले प्ले रू शू थी जैसे प्ले विथ द चिल्ड्रन एट द मार्केट. Number six. Yes, you have seen the evening. So, कई दिलों का जो day, अच्छी return तो सुबह जैसे return. पाँचों सुलाख से इडी लाख से. On in the evening. Tomatoes. एक question पूछो बच्चे आंसर आपको. अत्यारे जो लोगों ने बात की जो એટલા લખી નાખવા આટલે સુધી પછી જ્યારે ક્વેશ્ચન પૂછું ત્યારે જવાબ આપવાના છે અને જેને લખાઈ જાય એ વિદ્યાર્થી બેસે. ओके चलो हमें एमसीक्यू से थोड़ा इजी लेंगे. गीलास मदर सोल्ड मेमा टमेटोस. यास्मिन्स ग्रैंडमदर एग्स. ओके गीलास मदर बॉट ओके अबियन अने यास्मिन्स ग्रैंडमदर बॉट शुगर. ओके हमें आप चैप्टर आपको कंप्लीट टाइम से हमें आपने नेक्स्ट जारे लेक्चर आपसे जारे रिवीजन करेंगे अथवा तो आपने जो ग्रामर ना जे टॉपिक छे એના વિશે આપણે જોઈશું આજના લેક્ચરમાં. આજે સુધી બીજો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.